કોરોનાની મહામારી વચ્ચે આવતા તહેવારોની આ વખતે મજા ફીકી પડી ગઈ છે। તે રવિવારે ગુરુ પૂર્ણિમાએ નિયમોને આધીન શિષ્યોએ ગુરુના આશીર્વાદ લીધા હતા। જાંગીરપુરા ખાતે આવેલા રામ મઢીમાં આવેલા રામદેવપીના મંદિરમાં પણ શિષ્યો ગુરુના આશીર્વાદ લેવા ઉમટી પડ્યા હતા। ગુરુ શિષ્ય પરંપરા ભારતભરમાં કેટલાય વર્ષોથી અવિરતપણે ચાલી આવી છે। આપણી સંસ્કૃતિમાં સૌથી મહત્વનું પાસું ગુરુ શિષ્ય પરંપરા છે। તે રવિવારે ગુરુ પૂર્ણિમાએ જાંગીરપુરા ખાતે આવેલા રામ મંડી મંદિર પૂજ્ય રામદેવપીર બાપાના મંદિર રામ મંડીના શ્રી મૂળદાસ બાપુના આશીર્વાદ લેવા માટે શિષ્યો ઉમટી પડ્યા હતા। હાલ કોરોનાની મહામારી ચાલી રહી હોય જેથી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે શિષ્ય બાપુને આશીર્વાદ લઈ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી। દક્ષિણ ગુજરાતના સૂર્યપુર સુરત મહાનગરના તાપ્તી મૈયાના કિનારા ઉપર આવેલી અમારી પૂજ્ય સદગુરુ લાલબાપુ રામ મંડી અને રામ મંડીની વ્યવસ્થામાં છેલ્લા 40 વર્ષથી અમે લોકો સાથે જોડાઈને બને ત્યાં સુધી સાક્ષર નથી એવા લોકોની સાથે એમની સાક્ષરતા એને એના ભવિષ્યને નહીં નડે એટલા માટે વારંવાર એને માર્ગદર્શન આપતા હોય છે। બીજ એટલે જન્મ અને પૂનમ એટલે એ પૂર્ણતાની સફળ યાત્રા। આવી રીતે પ્રાચીન ઋષિ પરંપરાના આ પર્વો છે એમાં ગુરુની પૂર્ણિમા આજે ગુરુત્વાકર્ષણ તરફ જવા માટે ગુરુ આપણને પોતાના કરીને પ્રેમ કરે આવા નિષ્કામ નિર્વિકાર ગુરુને હું પ્રણામ કરું છું। હવે હાલ જે કોરોના મહામારી છે ત્યારે વિશ્વના જે તમામ ગુરુઓ છે તે પોતાના ભક્તોને આશ્રમ ન આપી કરે, તમે શું અપીલ કરશો પોતાના ભક્તોને? અમે અમારા ભક્તોને મતલબ બધાને અમે હૃદયપૂર્વક અપીલ કરીએ છીએ કે આ એક એવો પ્રસંગ છે જેની કસોટી નિર્ણયકોએ ઉપર એના કયા બોર્ડમાંથી આ પેપર મોકલ્યું છે કે માનવતાની કસોટી છે। માણસે જીવવું, પોતે પોતાને બચાવવા, પોતાના પરિવારને બચાવવા, આ બધી જાહેરાતો સાંભળીને માણસને એમ નથી થતું કે કિંમતી જીવન મને મળ્યું છે તો આનો ઉપયોગ કરી અને આ જીવન હું સાર્થક બનાવી લઉં। અત્યારે જેમ ભાવે તેમ માણસો જીવનનો રફ ઉપયોગ કરવા માંડ્યા એટલે સંસાર અને શરીર સાથે વધારે પડતી મહત્તા આપી ગુરુ લોકોની મર્યાદા એ છે। ગુરુ લોકોને હું પ્રણામ કરીને વિનંતી કરું છું કે બધા ગુરુ આપણે થોડા થોડા નિકટ આવીએ સંપ્રદાયિકની ગૂંચમાંથી અથવા તો પંથો કે મારા તમારા આવી ગૂંચોમાંથી બહાર નીકળીએ અને બધા લોકજીવન અથવા તો ભવિષ્યના ભારતના વારસદારોનું જીવન એક સારી કેળવણીથી સારા વિચારોથી ઉત્તમ બને આવા વિચારોથી આપણે પણ બધા સાથે મળી અને રિયલ જીવન જીવવાની પદ્ધતિઓ બતાવીએ આપણા શિષ્યોને। શિષ્યો પણ આપણા પુત્ર સમાન જ છે। દર વર્ષે ગુરુ પૂર્ણિમાની ધામધૂમથી સુરતમાં ઉજવણી કરાય છે, જોકે આ વખતે કોરોનાના કારણે દરેક તહેવારોની મજા ફીકી પડી રહી છે। અઝર કુરેશી સાથે પ્રકાશ વાળાજી, 10 ન્યૂઝ।